मुझे गगन में बहके पवन में हर एक मन में सद्भावना। नमस्कार, यह धोरण 12 कॉमर्स विषय आंकड़ा शास्त्र में चैप्टर नंबर 1 से जेनु नाम से सूचकांक। आ सूचकांक चैप्टर में आपणे विभाग ई ना आपणे बे दाखला जोया, पहेलो अने बीजो दाखलो जोई गया। जे आपणे छेलो दाखलो गणो, बीजो दाखलो, एमां तमारे कुल खर्चनी रीते सूचकांक शोधो एवं तमने कीधेलुं हतुं। तो कुल खर्चनी रीत एटले एमां बे रीते तमे दाखलो गणी शको। एक का तो लास्पेयरनी रीते गणी शकाय अने पासेनी रीते गणी शकाय। तो लास्पेयर अने पासेनी रीतने आपणे कुल खर्चनी रीत कहेवाय। पण एमां ध्यान राखजो के आधार वर्षनी बे माहिती होय तो लास्पेयरनी रीते तमे सूचकांक मेळवी शको, अने चालू वर्षनी जो माहिती होय तो आपणे पासेनी रीते मेळवी शकाय। तो आपणे बीजो दाखलो जे गणो अगाउना વિડિયોમાં, એમાં તમારે આધાર વર્ષની બે માહિતી હતી, એટલે આપણે લાસ્પીની રીતે સૂચકાંક એમાં શોધો। પણ જે ત્રીજો દાખલો રહ્યો એમાં ચાલુ વર્ષની બે માહિતી છે, તો એમાં આપણે કઈ રીતે લેવાની? પાસેની રીતે લેવાની। રેડી? તો પાસેની રીતે આપણે 1101 મેળવવાના હોય, બે કોલમ મેળવી લેવાના, P1Q1 અને બીજું કોલમ P0Q1। આ બે કોલમ મેળવી અને પાસેની રીતે સૂચકાંક મેળવી લેશો એટલે તમારી કુલ ખર્ચની રીત જ છે। રેડી? તો હવે અહીંયા દાખલા નંબર ત્રીજો તમારે ગણવાનો છે, ચોથો દાખલો હું ગણાવું છું। તો ચોથા દાખલામાં આવા દાખલા આપણે ગણી ગયા છે કે 2008ને આધારે અચલ આધારની રીતે સૂચકાંક શોધો, અને બીજું તમને એવું કીધું, બીજો પોઈન્ટ એવું કીધું કે 2008 અને 2010ની સરેરાશને આધારે સૂચકાંક શોધો। જ્યારે આધાર વર્ષ લઈને સૂચકાંક શોધવાનો હોય ત્યારે હંમેશા અચલ આધારની રીતે જ સૂચકાંક મેળવવાનો થાય, પરંપરિકમાં આધાર વર્ષની કોઈ લાગુ પડે નહીં। તો તમને એવું કીધું કે 2008ને આધારે સૂચકાંક શોધો, એવું ખાલી કીધું હોત તો હંમેશા કઈ રીતે લેવાની થાય? અચલ આધારની રીતે જ લેવાની થાય, કારણ કે આધાર વર્ષ શેમાં કેવું પડે? તો કે અચલમાં, પરંપરિકમાં તો જે વર્ષનો સૂચકાંક શોધતા હોય એનો અગાઉનો વર્ષ કેવું બને? આધાર વર્ષ બને। તો એ ખાસ ધ્યાન રાખજો, એ બે રીતે આપણે સૂચકાંક શોધવાનું છે। પહેલા 2008ને આધારે સૂચકાંક આઈ બરાબર P1/P0×100। આ 2008ના આધારે, પછી આપણે 2008 અને 2009ની સરેરાશને આધારે, તો બીજું આપણે લખીએ 2008 અને 2009ની સરેરાશને આધારે, તો 2008 અને 2009ની એમાં બે વર્ષની સરેરાશ તમારે લેવાની છે। રેડી? તો એમાં સૂચકાંકનું સૂત્ર આઈ બરાબર P1/P0×100। રેડી? સૂચકાંકનું સૂત્ર બે આપણે અચલ આધારની રીતે જ થાય, ધ્યાન રાખજો। તમને ઉપર કીધું કે 2008ના આધારે, 10ના આધારે, આધાર વર્ષ લઈને તમને સૂચકાંક શોધવાનું, એટલે આધાર વર્ષ હંમેશા અચલ આધારની રીતમાં જ એને કેવું પડે, અને ન કે તો પહેલું વર્ષ આધાર વર્ષ થાય। પરંપરિતમાં કોઈ આધાર વર્ષની જરૂર નથી, આપણે કોઈ પણ વર્ષનો સૂચકાંક શોધતા હોય, 2010નો સૂચકાંક શોધતા હોય તો 2009 એના માટે આધાર વર્ષ બની જાય, એમાં કોઈ આધાર વર્ષની લેવા દેવા નથી। રેડી? તો અહીંયા 2008ને આધારે, તો 2008 આપણા માટે આધાર વર્ષ પહેલી રીતની વાત કરું છું, પહેલી રીતે આપણે સૂચકાંક શોધીએ। તો 2008ને આધારે સૂચકાંક શોધીએ તો 2008 આપણા માટે આધાર વર્ષ, અહીંયા આધાર વર્ષનો ભાવ એ આપણા માટે P0 કેટલો આવશે? 32। દરેક વર્ષે તમારે P0 તરીકે કેટલા લેવાના થાય? 32 લેવાના થાય, કારણ કે કયું વર્ષ આધાર વર્ષ કીધું છે? 2008। તો 2008નો ભાવ આપણા માટે આધાર વર્ષનો ભાવ થાય, અને આધાર વર્ષ કીધું છે એટલે કઈ રીતે લેવાની થાય? અચલ આધારની રીતે જ લેવાની થાય। તો અહીં આપણે આધાર વર્ષ 2008નો સૂચકાંક શોધીએ તો ચાલુ વર્ષે એ ગણાય ને આધાર વર્ષે જ છે, 32/32×100, એટલે આવશે પહેલા વર્ષે સૂચકાંક 100 આવશે। પછી
તમે 2009 નો સૂચકાંક છો તો ચાલુ વર્ષનો ભાવ 38, આધાર વર્ષનો ભાવ દરેક વર્ષે તમારે કેટલો લેવાનો છે? 32 × 100. રેડી? તો તમે 38 × 100 ભાગ્યા 32 કરજો તો એ કેલ્શિયમમાં તમારે કરી જશો એટલે એ તમારો આવશે 118.75 આવશે. 118.75 આવશે. તમે કરી જુઓ 38 × 100 / 32 કરી જુઓ તો આવશે 118.75. પછી એ જ રીતે 2010 નો સૂચકાંક શોધીએ તો ચાલુ વર્ષનો ભાવ 40, આધાર વર્ષનો ભાવ દરેક વર્ષે તમારે કેટલો લેવાનો છે? 32 જ લેવાનો છે / 100. ચાલે અચલ આધારની આધાર 2008ને આધારે સૂચકાંક શોધવાનો કે અથવા કોઈ પણ વર્ષના આધારે તમે સૂચકાંક શોધવાનો કે એટલે અચલ આધારની રીત જ થાય. રેડી? જેમાં આધાર વર્ષ સ્થિર, પરંપરિકમાં તો કોઈ કહે નહીં કે આધાર વર્ષ એમાં ફિક્સ ન હોય, સ્થિર ન હોય. રેડી? ધ્યાન રાખજો. પછી તમે 40 × 100 / 32 કર્યો તો 40 × 100 / 32 કરશો એટલે 108.57 આવશે. રેડી? 108.57, 40 × 100 / 32. પછી એ જ રીતે 2011માં આપણે સૂચકાંક શોધ્યો તો ચાલુ વર્ષનો ભાવ 42, આધાર વર્ષનો તો દરેક વર્ષે 32 × 100. તો 42 × 100 / 32 તમે કરો તો એનો જવાબ તમારે આવશે 114.29 આવશે. 114.29 આવશે. રેડી? પછી આપણા માટે કંઈ જ નથી. ચાલુ વર્ષનો ભાવ 45, આધાર વર્ષનો ભાવ તમારે દરેક વર્ષે કેટલો લેવાનો છે? 32 × 100. તો તમે 45 × 100 / 32 કરો એટલે એનો જવાબ આવશે તમારે 120 આવશે. રેડી? પછી 2013નો સૂચકાંક શોધ્યો તો ચાલુ વર્ષનો ભાવ 60, આધાર વર્ષનો ભાવ દરેક વર્ષે તમારે 32 × 100. તો 60 × 100 / 32 કરશો એટલે એનો જવાબ આવશે 128.57 આવશે. 128.57 આવશે. સોરી, એક એક નહીં નહીં નહીં, આપણે ખોટા જવાબ લખેલા છે. 32 / 32 એટલે 100 એ રેડી છે. 38 / 32 × 100 તમે કરશો એટલે એ જવાબ આવશે 118.75. રેડી? પછી 40 × 100 / 32 કરો એટલે એનો તમારો જવાબ આવશે 125 એનો જવાબ તમારે આવશે. રેડી? 40 × 100 / 32 કરશો એટલે એનો જવાબ તમારે 125 આવશે. રેડી? પછી 42 × 100 / 32 કરશો તો એનો તમારે જવાબ આવશે 131.25 આવશે. 131.25 આવશે. પછી 45 × 100 / 32 તમે કરો. 45 × 100 / 32 એટલે એનો તમારો જવાબ આવશે 140.63 આવશે. 140.63. પછી એ જ રીતે 60 × 100 / 32 તમે કરો તો 60 × 100 / 32 કરશો એટલે 187.5 એનો જવાબ આવશે. પછી એ જ રીતે છેલ્લા 2014નો સૂચકાંક શોધીએ તો ચાલુ વર્ષનો સૂચકાંક ભાવ 65, આધાર વર્ષનો તમારે દરેક વર્ષે કેટલો લેવાનો છે? 32 × 100. તો તમે 65 × 100 / 32 કરીઓ તો એનો જવાબ આવશે તમારે 203.13 આવશે. 203.13 આવશે. ટૂંકમાં અચલ 2008ને આધારે કીધું છે એટલે અચલ આધારની રીતે ગણવાનું. અચલ આધારની રીતે સૂચકાંકનું સૂત્ર શું? I બરાબર P1/P0 × 100. દરેક વર્ષે આધાર વર્ષ 2008 કીધું એટલે આધાર વર્ષનો ભાવ કેટલો થાય? 32. દરેક વર્ષે P0 તરીકે તમારે કેટલા લેવાના થાય? 32 લેવાના થાય. તો આવો જ એક બીજો તમને પોઈન્ટ આપેલો છે કે 2008 અને 2009ના ભાવની સરેરાશને આધારે સૂચકાંક શોધો. કયા વર્ષની સરેરાશ લેવાની છે? 2008 અને 2009 આ બે વર્ષની સરેરાશ તમારે લેવાની છે. તો 2008 અને 2009ને સરેરાશને આધારે તો P0 આપણે મેળવી લઈએ. આ બેની સરેરાશ શું થાય? સરેરાશ એટલે મધ્યક. આ બેનો મધ્યક શું થાય?
तो 2008 ने 2009 नो मध्य था 32 वत्ता 38 भाग्या 2 करो 2008 नो भाव 32 अने 2009 नो भाव 38 तो 32 वत्ता 38 એટલે 40 70 ભાગ્યા 2 તમારે P0 તરીકે દરેક વર્ષે કેટલા લેવાના થાય 35 લેવાના થાય કઈ રીતે આ ખાસ ધ્યાન રાખજો 2008 અને 2009 ના ભાવની સરેરાશને આધારે તો 2008 અને 2009 ના ભાવની સરેરાશ કાઢો 32 વત્તા 38 ભાગ્યા 2 તો એની સરેરાશ આવશે તમારે 35 દરેક વર્ષે P0 તરીકે આમાં કેટલા લેવાના થાય તમારે 35 લેવાના થાય પછી તમને એક દાખલા તરીકે 3 વર્ષની કે 2008 9 અને 10 તો 3 વર્ષની સરેરાશ કાઢવાની 32 38 ને 40 ત્રણેયનો સરવાળો ભાગ્યા 3 સરેરાશ એટલે કે લાન મધ્ય જેટલી સંખ્યાનો સરવાળો કરો ભાગ્યા એટલી સંખ્યા તો હવે P0 આપણે માટે નક્કી થઈ ગયો P0 તરીકે આ બીજી રીતમાં કેટલા લેવાના થાય 35 તમારે લેવાના થાય તો હવે 2008 નો સૂચકાંક શોધી તો 2008 નો ચાલુ વર્ષનો ભાવ 32 એનો 18 વર્ષનો P0 તરીકે દરેક વર્ષે તમારે 35 લેવાના છે ગુણ્યા 100 આમાં દરેક વર્ષે તમારે P0 તરીકે 35 લેવાના થાય બે અચલ આધારની રીત જ છે શું કરવા કે 2008 અને 9 તમને કહી દીધેલ છે 18 વર્ષ તરીકે સરેરાશ એની લેવાની છે તો તમે 32 ગુણ્યા 100 ભાગ્યા 35 કરશો એટલે એનો જવાબ આવશે તમારે 91.43 એનો જવાબ આવશે 91.43 આવશે તો હવે આપણા માટે કઈ જ નથી 2009 નો સૂચકાંક શોધીએ તો ચાલુ વર્ષનો ભાવ 38 તમારે P0 તરીકે દરેક વર્ષે 35 ગુણ્યા 100 તો 38 ગુણ્યા 100 ભાગ્યા 35 કરશો એટલે એનો જવાબ આવશે તમારે 108.57 આવશે પછી એ જ રીતે 2010 નો સૂચકાંક શોધીએ તો ચાલુ વર્ષનો ભાવ 40 18 વર્ષનો ભાવ 35 ગુણ્યા 100 તમે 40 ગુણ્યા 100 ભાગ્યા 35 કરો એટલે એનો તમારો જવાબ આવશે 114.29 આવશે પછી એ જ રીતે 2011 માં ચાલુ વર્ષનો ભાવ 42 18 વર્ષનો P0 તરીકે દરેક વર્ષે 35 ગુણ્યા 100 તો તમે 42 ગુણ્યા 100 ભાગ્યા 35 કરશો એટલે એનો તમારો જવાબ આવશે 120 આવશે પછી 2012 માં આપણે જોયો તો ચાલુ વર્ષનો ભાવ 45 18 વર્ષનો ભાવ 35 દરેક વર્ષે ગુણ્યા 100 તો 45 ગુણ્યા 100 ભાગ્યા 35 તમે કરશો એટલે એનો જવાબ આવશે 128.57 આવશે પછી એ જ રીતે 2013 નો સૂચકાંક ચાલુ વર્ષનો ભાવ 60 18 વર્ષનો તમારે દરેક વર્ષે 35 ગુણ્યા 100 તો 60 ગુણ્યા 100 ભાગ્યા 35 કરશો એટલે એનો આવશે 171.43 આવશે અને છેલ્લા વર્ષે ચાલુ વર્ષનો ભાવ 65 18 વર્ષનો ભાવ દરેક વર્ષે 35 ગુણ્યા 100 તો 65 ગુણ્યા 100 ભાગ્યા 35 કરશો એટલે એનો જવાબ આવશે 185.71 આવશે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું કે 2008 અને 9 ની તમને સરેરાશ કીધી તો 2008 અને 9 ના ભાવની સરેરાશ શું થાય તો 8 અને 9 ના ભાવની સરેરાશ કરે તમને કદાચ બીજા વર્ષ કે 2009 અને 10 કે તો આ બે વર્ષની સરેરાશ આવે ત્રણ ની કે તો 3 ની સરેરાશ લઈ લેવાની હવે અહીંયા દાખલા નંબર 5 દિયો એ તમારા માટે હોમવર્કમાં છે હવે દાખલા નંબર 6 અહીંયા આપણે જોવાનો છે 6 માં જો તમને વસ્તુમાં ખાસ ધ્યાનમાં રાખજો તમને અહીંયા વિગતમાં ખોરાકની વસ્તુમાં આપણે જો ઘઉં ચોખા બાજરી તેલ અને ઘી ઘઉંના ભાવમાં 70% વધારો થાય છે એટલે વધારો હંમેશા શેમાં કરવાના અગાઉ પણ આપણે દાખલા જોઈ ગયા વધારો હંમેશા 100માં વધારો કરવાનો થાય એટલે ઘઉંના ભાવ 70% વધે એટલે 100+70 એટલે એનો સૂચકાંક કેટલો થશે 170 ભાવમાં સાપેક્ષ ટકાવારી ફેરફારને શું કહેવાય સૂચકાંક કહેવાય તો ઘઉંના ભાવમાં 70% વધારો થયો એટલે વધારો હંમેશા 100 ઉપર કરવાનો 100+70 એટલે કેટલો આવશે 170 પછી ચોખામાં જો ચોખામાં 40% વધારો થયો તો વધારો હંમેશા 100 ઉપર 100+40 એટલે 100 ને એનો સૂચકાંક કેટલો થશે 140 પછી જો બાજરીમાં 25% ઘટાડો થાય છે બાજરીના ભાવમાં 25% ઘટાડો થાય તો આપણે 100 ના 25% 25 બાદ કરો એટલે એનો સૂચકાંક કેટલો આવશે 75 આવશે
પછી તેલના ભાવ પાછા 40% વધે છે તો 100 + 40 વધારો થાય એટલે પ્લસ કરો 100માં 100 એનો સૂચકાંક કેટલો આવશે 140માં પછી ઘીના ભાવમાં 5% ઘટાડો થાય છે તો 100 - 100ના 5% 5 બાદ કરો એટલે એનો સૂચકાંક કેટલો આવશે 95 આવશે અહીંયા સુધી આપણે અગાઉના દાખલા પણ સુઈ ગયા છે હવે જે તમને મહત્વ આપેલું છે એમાં ખાસ ધ્યાન રાખશો મહત્વના આંકડા મેં તમને અહીંયા લખી નાખેલા છે પણ ફરી વખત આપણે લખવાય તો એ રકમમાં જોઈએ રકમમાં તમને શું કીધું છે ધ્યાન ખાસ ધ્યાન રાખજો એમાં તમને રકમમાં એવું કીધું છે એનું મહત્વ જોઈ લો જો ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું હોય ઘી કરતા કોના કરતા કીધું છે ઘી કરતા તો ઘીનું મહત્વ જેના કરતા કીધું હોય એનું મહત્વ ધારી લો જેના કરતા કીધું હોય એનું મહત્વ ધારી લો તો કોના કરતા કીધું છે ઘી કરતા તો ઘી કરતા કીધું એટલે ઘીનું મહત્વ જેના કરતા કીધું એનું મહત્વ ધારી લો એક તો તેલનું મહત્વ એના 3 ગણું છે ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું એટલે 1 ના 3 ગણા કેટલા થશે 3 થાય ખાસ શબ્દમાં ધ્યાન રાખજો કે ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું છે તો ઘી કરતા ઘીનું મહત્વ 1 ધાર્યું તો એના 3 ગણા તેલનું મહત્વ કેટલું થશે 3 1 ના 3 ગણા 3 પછી જો તથા ચોખાનું મહત્વ બમણું છે આખું વાક્ય તમને આપેલું કે ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું હોય તથા ચોખાનું બમણું છે તો ઘી કરતા ચોખાનું બમણું છે 1 ના બમણા એના કેટલા થશે 2 થાય ઘી કરતા તેલનું 3 ગણું તથા ચોખાનું બમણું તો ઘી કરતા તેલનું 3 ગણું 3 અને ચોખાનું બમણું 1 નું બમણું 1 ના 2 ગણા કેટલા થાય 2 પછી આગળ બમણું હોય ઘઉં તથા બાજરી દરેકનું મહત્વ ચોખા કરતા બમણું ઘઉં તથા બાજરીનું મહત્વ ચોખા કરતા બમણું આના કરતા બમણું આનું 2 છે તો આનું બમણું કેટલું થશે 4 તો આકાશ ધ્યાનમાં રાખજો આ તમારા માટે મહત્વનું હતું બાકી અગાઉ તો આપણે વધારો ઘટાડો તો જોઈ ગયા હતા મહત્વને સૂચકાંક એટલે આ ભાવમાં સાપેક્ષ ટકાવારી ફેરફારને સૂચકાંક કહેવાય અને મહત્વ અથવા પ્રમાણ અથવા ભાર એને શું કહેવાય ડબલ્યુ તો હવે આઈ ડબલ્યુનો ગુણાકાર મેળવી લો તો 17 × 68 એટલે 680 14 × 2 = 88 એટલે 280 75 × 150 ને આનું 150 ને 300 આનો 300 થશે 74 × 42 એટલે આનો થશે 420 અને 95 × 1 = 95 આઈ ડબલ્યુ અને ડબલ્યુ બેનો આપણે સરવાળો કરીએ 6 × 4 = 10 ને 4 = 14 આનો ટોટલ થશે આનો ટોટલ કરો 5 ના 5 8 ને 8 = 16 16 ને 2 = 18 18 ને 2 = 28 27 × 7 = 2 8 ને 2 = 10 10 ને 3 = 13 13 ને 4 = 17 આનો ટોટલ થશે 17 × 75 તો હવે સૂચકાંક સૂચકાંક આઈ બરાબર સિગ્મા આઈ ડબલ્યુ સિગ્મા સિગ્મા ડબલ્યુ આપણે સૂચકાંકનું સૂત્ર જોઈ ગયા આપણે ભારિત સરેરાશની રીત અથવા જીવન નિર્વાહનો સૂચકાંક તો સિગ્મા આઈ ડબલ્યુ આઈ ડબલ્યુના ગુણાકારનો સરવાળો 17 × 75 / 14 તો તમે 14 વડે ભાગશો એટલે 14 × 1 = 14 અહીંયા વચ્ચે 3 + 5 એટલે 35 થશે એટલે 14 × 2 = 28 એટલે વચ્ચે 7 × 5 એટલે 75 14 × 50 = 70 5 × 0 74 × 42 એટલે 125.3 જેવો આપણે આગળ આંકડો તમારે લખવો હોય તો કેલ્સીમાં જોઈ લેજો એનો તમારે સોરી 126.79 25 નહીં પણ 26 14 × 86 એટલે 126 આવશે તમારે 79 આવશે અને ભાગાકાર તમે કરી જોજો 17 × 75 / 14 કરો એટલે 126.79 આવશે આ તમારો થયો સૂચકાંક આઈ તો આ હતી તમારી ભારિત સરેરાશની રીત અગાઉનો દાખલો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ